કે મિત્રો જ્ઞાનપદ વિદ્યાલય મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કલસોલ એની પેપર સ્ટાઇલની સમજણ લેશું. બરાબર, આપણે પાઠ 7 માં 5મો અને 6ઠો લેવાનો છે. કેમાં? પેપર. બરાબર, પણ પાઠ 7 સુધીનો આપણો જાન્યુઆરીનો કોર્સ હતો એ આપણે પૂરો કર્યો. કર્યો ને પૂરો? તો ચાલો હવે આજે આપણે મંથલીની પેપર સ્ટાઇલ સમજીશું. બરાબર, તો એમાં પહેલો પ્રશ્ન છે, પેપર સ્ટાઇલ તો તમારા બધા પાસે છે જ, આવી ગઈ છે ને તૈયારી કરવા માટે. જો આ પ્રમાણે તો પહેલો પ્રશ્ન છે આપણો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી કૌંસમાં લખો. હવે જો ગયા વખતે પેપર લખ્યું ત્યારે તમે ઘણા બધા એ ભૂલ કરી દીધી. શું કર્યું? આપણે એસએમ ની અંદર લીટી કરેલી આપી છે તો તમે પણ લીટી કરીને આપી દીધી. અમુક એ કૌંસ ની અંદર સીધો જવાબ લખ્યો હતો, અબક કે એવું કઈ લખ્યું નહોતું. આપણે લખવાનું કેવી રીતે તમને ખબર જ છે, આપણે બીજા ધોરણમાં તમે લખતા હતા ને. તો જો સમજી લેજો કે પેલો વિકલ્પ છે, ઝાડ પર કોનો પરિવાર રહેતો હતો, બાજુમાં કૌંસ કરેલો આપ્યો છે. એની નીચે તમને વિકલ્પો આપેલા હોય, અ વાંદરાનો, બ કાગડાનો, ક કોયલનો. આ ત્રણમાંથી જે જવાબ આવતો હોય એ આપણે અહીંયા કૌંસમાં લખવાનો થાય છે. બરાબર, તો શું જવાબ આવે છે? વાંદરાનો, કાગડાનો કે કોયલનો? કોનો આવે છે? વાંદરાનો. બરાબર, તો વાંદરાનો છે એ વિકલ્પ કયો છે? અ. કયો વિકલ્પ છે? અ. તો આપણે અહીંયા શું લખવાનું થશે? અ લખવાનું. પડી ખબર? આ રીતે જવાબ લખવાના છે. આ કુલ 5 માર્કનો પ્રશ્ન છે, એટલે પરીક્ષામાં તમને 5 વિકલ્પ આવશે. અત્યારે મેં ફક્ત સમજૂતી માટે, પેપર સ્ટાઇલની સમજૂતી માટે લખાયું છે. વિકલ્પો 2 લખ્યા છે મેં. તમને પરીક્ષામાં 5 વિકલ્પ આવશે, એટલે આવશે 5. આ બરાબર ધ્યાન રાખજો, એક વિકલ્પનો 1 માર્ક છે. અને આ વિકલ્પ આવશે એવું નથી, કોઈ પણ વિકલ્પ આવે બંને પાઠમાંથી, 5મો અને 6ઠો બે પાઠ છે ને આપણે પેપર સ્ટાઇલના, બેમાંથી કોઈ પણ વિકલ્પ આવે. તો જો બીજો વિકલ્પ છે, તળાવના શાંત જળમાં કોનું પ્રતિબિંબ દેખાતું હતું, બાજુમાં કૌંસ આપેલો છે એમાં તમારે જવાબ લખવાનો. અ ચંદ્ર, બ તારા, ક સૂર્ય. ત્રણમાંથી કયો વિકલ્પ આવશે? હવે તો પાકું થઈ ગયું હોય એટલે ખબર જ હશે, કયો આવશે? ચંદ્ર. ચંદ્ર એટલે કયો વિકલ્પ છે? અ. તો આપણે અહીંયા શું લખવાનું આવશે? પડી ગઈ સમજ? આ રીતે પરીક્ષાની અંદર 5 વિકલ્પો આવશે, એ 5 વિકલ્પના જવાબ તમારે આ રીતે જ લખવાના હશે. હવે એની પરીક્ષામાં જો નીચે લીટી કરેલી હશે અથવા તો કૌંસમાં લખેલો હશે જવાબ, અબ કની બદલીમાં જવાબ લખેલો હશે, ધારો કે અહીંયા અ આવે છે ચંદ્ર, તો તમે અ ની જગ્યાએ ત્યાં ચંદ્ર લખ્યું હોય તો એ ખોટું પડશે. પછી એમ કહેશો, દીદી અમારો જવાબ તો સાચો હતો. જવાબ સાચો હોય પરંતુ તમને કીધું હોય કે વિકલ્પનો જે તમારે લખવાનું છે એ તમે ન લખ્યું હોય તો એ ખોટું પડે. બરાબર સમજાઈ ગયું? પહેલો પ્રશ્ન બધાને ખબર પડી ગઈ? ચાલો તો હવે આપણે કરશું પ્રશ્ન 2. બરાબર ને, પેપર સ્ટાઇલનો બીજો પ્રશ્ન કયો છે? નીચેના પ્રશ્નોના ઉત્તર 1-1 વાક્યમાં લખો. એ પણ કેટલા આવશે? 5. એક પ્રશ્નનો 1 માર્ક, કુલ માર્ક્સ કેટલા થશે? 5. હવે આના જવાબમાં પણ ઘણા વિદ્યાર્થીએ ભૂલ કરેલી છે. પેલું પેપર મેં તમારા જોયા સંક્રાંતના, એટલે ખબર પડી ગઈ કે ક્યાં કોણે કેટલી ભૂલ કરી છે. એમાં શું ભૂલ કરી છે ખબર છે તમને? કે તમને જો પ્રશ્ન પૂછો છે, પેલો પ્રશ્ન જો છે, બધા વાંદરા ક્યાં સુઈ રહેતા? બધા વાંદરા ક્યાં સુઈ રહેતા? આવો પ્રશ્ન તમને પૂછ્યો છે. તો ગયા વખતે સંક્રાંતમાં તમે લોકોએ જે જવાબ લખ્યા ત્યારે શું ભૂલ કરી હતી? આમાં એક શબ્દ જ લખી નાખ્યો છે. ધારો કે આનો જવાબ આવે છે આપણે કે બધા વાંદરા ઝાડ પર સુઈ રહેતા હતા. આવો જવાબ આવે છે ને આનો? તો ઘણા બધા વિદ્યાર્થીએ શું કહ્યું હતું? અહીંયા ખાલી લખી નાખ્યું હતું ઝાડ. તો આ તો વિકલ્પ થઈ ગયો, એક શબ્દમાં જવાબ થયો, આના માર્ક્સ મળે નહીં. સમજાઈ ગયું? એટલે આખા એક એક વાક્યમાં જવાબ પૂછ્યો છે. શેમાં પૂછ્યો છે? વાક્યમાં. એટલે આખું વાક્ય આપણે લખવાનું રહેશે. કેવી રીતે? જુઓ,
કે બધા વાંદરા ઝાડ પર સૂઈ રહેતા વિરામ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં. અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નચિહ્ન, આશ્ચર્ય ચિહ્ન, જ્યાં જે ચિહ્ન આવતા હોય એ મૂકવા ફરજિયાત છે. ઘણાએ શું કહ્યું ખબર છે ત્યારે કે આ પ્રશ્નમાં જ્યારે છેલ્લે પ્રશ્નચિહ્ન હોય ને તો જવાબમાં પણ છેલ્લે પ્રશ્નચિહ્ન મૂકવું આવે આવે ક્યારે? કારણ કે આ તો પ્રશ્ન પૂછ્યો છે તમને કે ક્યાં રહેતા હતા, આવું કીધું એટલે તમારી પ્રશ્નચિહ્ન છે. પણ જવાબમાં તો તમે એને કહી દીધું કે ભાઈ ઝાડ ઉપર રહેતા હતા એટલે ત્યાં પછી પ્રશ્નચિહ્ન આવે નહીં, ત્યાં પૂર્ણવિરામ કરવાનું આવે. પૂર્ણવિરામ શું કામ આવે કે આ વાક્ય ત્યાં પૂરું થઈ ગયું છે એટલા માટે. હવે બીજો જવાબ કે પાંચમું ઈંડું કોનું હતું, આ બીજો પ્રશ્ન, પાંચમું ઈંડું કોનું હતું તો એમાં લખવાનું પાંચમું ઈંડું કોનું હતું? રાજહંસનું. કોનું હતું? રાજહંસનું હતું. પૂર્ણવિરામ અલ્પવિરામ માટે ઈંડું આવે એ ક્યાંય પણ ભૂલવાનું નહીં. પડી સમજ? તો આ રીતે પેપર સ્ટાઇલના આ બે પ્રશ્નો આજે આપણે સમજૂતી લીધી. હવે પછીના પીરિયડમાં એના પછીના પ્રશ્નની પણ સમજૂતી આપીશ, પણ બરાબર ધ્યાન રાખીને લખવાનું છે, એક પણ ભૂલ હવે થવી જોઈએ નહીં. આપણે બીજા ધોરણમાં બધું સરસ રીતે શીખ્યા છીએ અને ઘરે મહેનત કરતા હોય, ઘરે લખતા હોય તો બીજી વાર ક્યારેય આપણી ભૂલ થાય જ નહીં. બરાબર સમજાઈ ગયું? ચલો નમસ્તે.